સુરત જિલ્લાનું માંડવીનું મુંજલાવ ગામ આ ગામની વાત કરીએ તો બંને તરફથી ખાડીથી ઘેરાયેલું ગામ છે. ચોમાસામાં થોડો વરસાદ પડતા જ ખાડી પર બનાવવામાં આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું બની જાય છે, ત્યારે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામમાં હોસ્પિટલ કે શિક્ષણ માટે સારી શાળા પણ નથી અને ત્યારે અન્ય સ્થળ ઉપર ગ્રામજનોએ જવું પડે છે, તો વિદ્યાર્થીઓએ પણ અન્ય શાળામાં જવાની ફરજ પડે છે. પરંતુ જે પ્રમાણે બંને ગામની બંને બાજુ ખાડી આવેલી છે અને તેને કારણે આ લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળે છે અને તેને કારણે ગામ સંપર્ક વિહોણું બની જાય છે, તંત્રને વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. મારું ગામ માંડવી તાલુકાનું એક સેવાનું ગામ છે અને મારા ગામની વચ્ચે ઉસ્કેર અને મુંજલાની વચ્ચે આવ્યું છે અને બંને સાઈડ મોટી મોટી ખાડી આવેલી છે અને જે બોડા સાઈડ જતા એક નાનો અમથો બ્રિજ આવે છે એના પર એટલી ટ્રસ્ટી છે, વર્ષોથી આજથી નથી વર્ષોથી આજ પ્રમાણે અમારું ગામ ટ્રસ્ટી અને દુઃખ વેઠી રહ્યું છે. થોડો પણ વરસાદ પડતા એટલી તકલીફ પડે છે કે ખાડી બ્લોક થઈ જાય છે. મારું ગામ બંને સાઈડથી બ્લોક થઈ જાય છે, આવવા જવાની તકલીફ પડે છે. કોઈ માંડો હોય વિદ્યાર્થી 60-70 વિદ્યાર્થી જાય છે, બોડાણ જાય છે, અરેઠ જાય છે, તરગેશ્વર જાય છે, પણ આની આજ પરિસ્થિતિ છે. ઘણી વખત અમે માંડવી રજૂઆત કરીએ છીએ, 2-3 વખત ગાંધીનગર પર જઈ આવ્યા છે, નેતા લોકોને પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ અમારા પર ધ્યાન નથી આપતી. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા ગામ પર ધ્યાન આપે અને અમને એક માઇનોર બ્રિજ કરી આપે અને અમારે કફોડી પરિસ્થિતિમાંથી બહાર કાઢે. ભાઈ, ગયા વર્ષે પણ અમારા સ્થાનિક ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી છે, એને અમે રજૂઆત કરેલી, એ પોતે આવેલા, એણે એમ કહેલું કે એક વર્ષની તમને આ હાઈ લેવલ બ્રિજ બનાવી આપીશ, બરાબર છે. પણ ત્યાર પછી એણે જે કોન્ટ્રાક્ટરો મોકલા એમાં કોઈ જાતનું સારું કામ થયું નહીં મળે, બરાબર. મારી 25 વીઘા જમીન છે આ બાજુ, તો મારે દર વખતે ફરીને આવવું પડે ચોમાસામાં. તો આ રીતે જો કામ કરવાના ધારાસભ્યશ્રી અમારે કોઈ સાંભળતા નહીં, તમે અમારે કરવું હોવાનું. અમારી માંગ છે અમને હાઈ લેવલ બ્રિજ બનવો જોઈએ, નહીં બનાવવા માંગતા એને કોઈ પણ દિવસ અહીંયા આવવાની જરૂર નહીં મને મારી હિંમત માંગવાની. ઘણા વર્ષોથી અમારા આ પાણીની સમસ્યા છે. થોડો વરસાદ પડે, કલાક અઢો કલાક તો આ પુલના ઉપર પાણી ફરી વળે છે, આવર જવર બંધ થઈ જાય છે. આ પુલ અમારા રસ્તો બારડોલી, અમારી સરકારી હોસ્પિટલ બારડોલી આવેલી છે, સ્કૂલ બારડોલી આવેલી છે, આરતીઓ બારડોલી આવેલી છે, તો આ પુલના ઉપર પાણી ફરી વળવાથી અમે જઈ શકતા નથી. અને આ 3 તાલુકાને લાગતો રસ્તો છે, વાલિયા, માંગરોલ અને માંડવી, તો આ સમસ્યા ઘણા વર્ષોથી છે. અમારી રજૂઆત છે કે આ પુલ જલ્દી જલ્દ બને એ અમારી સરકારશ્રીને રજૂઆત છે.